વડોદરામાં નવલી નોરતાના બીજા દિવસે ધૂમ જોવા મળી હતી. શહેરના હરણી રોડ વૃંદાવન સોસાયટી ખાતે ચાલુ વર્ષે ગરબાનું આયોજન કરાયું હતું. અહીં કોવિડની ગાઈડલાઇનનું પાલન સાથે લિમિટેડ માત્રામાં યુવાઓ ગરબાની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા. સરકારે કોરોનાના કેસો ઘટતા ગરબાના આયોજનને મંજૂરી આપી હતી, જેને લઈને સૌ કોઈ ઉત્સાહ સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબા રમતા નજરે પડ્યા હતા. છેલ્લા લગભગ 1.5 વર્ષથી બાળકો ઓનલાઈન શિક્ષણ, યુવાનો અને મોટેરાઓ ઓનલાઈન વર્કિંગ ફ્રોમ હોમ, આ કરીને થોડા માનસિક રીતે કંટાળેલા હતા. સરકારશ્રીએ થોડો કોરોના અત્યારે ઓછો થયો છે, એમાં 400 વ્યક્તિને ગરબા ગાવાની છૂટ આપી છે. સૌ પ્રથમ તો સરકારશ્રીનો અમે વૃંદાવન ટાઉનશીપ આભાર માનીએ છીએ, સર્વે રહીશું હતી હું આભાર માનું છું. અને કોરોનાની ગાઈડલાઇન સરકારશ્રી જે આપેલી છે એ મુજબ અહીંયા આયોજન કરેલું છે. ખૂબ આનંદની વસ્તુ છે, માતાજીનું પર્વ છે, સંસ્કારી નગરી છે વડોદરા, અને એક આનંદ ઉત્સાહથી એક પર્વ બાળા અને મોટેરાઓ ઉજવી રહ્યા છે. અને આશા રાખીએ આગામી સમયમાં સમગ્ર વડોદરા, વડોદરા જિલ્લા, ગુજરાત અને વિશ્વમાંથી કોરોના મહામારી નાબૂદ થાય એ માતાજીને પ્રાર્થના કરી. સુનિલ શાહ, વૃંદાવન ટાઉનશીપ. થાય છે કેટલા 2 વર્ષ પછી અમને ગરબા રમ્યા મળ્યું છે, અમને બહુ આનંદ મળી ગયો છે. અમને 2 વર્ષ થઈ ગયા છે, અમને બહુ જ દુઃખ રહ્યું 2 વર્ષ કે અમે ગરબા ના કરી શક્યા, પણ આજે 2 દિવસથી અમને બહુ મજા પડી ગઈ છે અને દર વર્ષે એવું જ ગરબા થાય એવું ઉમ્મીદ છે. 10 વર્ષ 15 વર્ષ થાય છે. મારું નામ જિજ્ઞાસા શાહ છે. મજા આતા હૈ ઓર ઇતના આનંદ મિલતા હૈ કે સાક્ષાત દેવી કે દર્શન હોતે હૈ વૃંદાવન મેં. પિછલે 15-20 સાલ સે હમ જો આયોજન કરતે હૈ એક પરિવાર કી તરહ, ઇસમે બહોત સુખ મિલતા હૈ ઓર પૂરી સમાજ કો ઇકઠ્ઠા હોને કા મોકા મિલતા હૈ. તો એ સાંસ્કૃતિક કાર્યક્રમ જો ભી નવદુર્ગા મેં હોતા હૈ વહ બહોત હી મજેદાર હોતા હૈ ઓર જિસસે સમાજ કી દૂરિયાં કમ હોતી હૈ. જો પિછલે કોરોના કાલ સે ચલ રહી થી વો ઇન 10 દિનો મેં બિલકુલ સમાજ કી દૂરિયાં કમ હોને કો આઈ હૈ, મુજે એસા લગતા હૈ. લગભગ 150 લોકો ને મેરે સાથ ગરબે ગાયે હૈ, તો મેરા માહોલ તો કહેના હી નહીં હૈ, મુજે દેખ કે લગ રહા હોગા કે કૈસા માહોલ હૈ. એકદમ મસ્ત માહોલ હૈ યહાં કા. આપ ભી દેખીએ કે કિતની જો લેડીઝ હૈ આનંદ મહેસૂસ કર રહી હૈ ઓર સદ ધજ કે રોજ તૈયાર હો જાતી હૈ ઇસી ટાઈમ પર ગરબે કે લિયે. પૂનમ ખંડેલવા, રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, વડોદરા.